चेतन भाई सिंह राशि विषय आप सुख हो जाओ। सिंह राशि आकाश में जे प्रकार आ 12 राशिओ छे दरेक राशिना ऋषि मुनिए नामकरण कर्या छे। घणी वार मने एवुं पण पूछता लोको मळ्या छे के आ प्राणीओनी राशि केवी रीते, के प्राणीना नाम केम आप्या छे ऋषि मुनिओए, एवुं तो कई प्रकारे कर्युं। हकीकतमां बात एवी हती के कोई मनगमता नाम नथी। आकाशमां ज्यां ताराओना गुच्छ छे, सिंह राशिनुं जे आ चिन्ह जे एना तारा जे रीते बैठेला जे, जैसे जेवी रीते सिंह बैठेलो होय एनुं जे रीते मुखाकृति होय जे, ए प्रकारे ताराओ गोठवायेला जे, अने ऋषि मुनिओ बहु सूक्ष्म अभ्यास करी ए राशिनुं नामकरण कर्युं छे। आ कोई प्राणीओ तेमने गमता के न गमता होय एवुं कंई हतुं नहीं, पण प्राणीओना नाम के मनुष्योना नाम के कोई जीव जंतुना नाम अहींया राशि चक्रनी अंदर 12 राशिओमां समायेला छे। वात आवी अहींया सिंह राशिनी, तो के सिंह नाम पड्युं तो के ताराओनुं गुच्छ ए प्रकारे गोठवायेलुं छे के जे सिंह जेवुं देखाय छे। ऋषि मुनिओए एवो पण अभ्यास कर्यो कि अहीं ए ज्यारे सिंह राशि चालती होय त्यारे जे माणसो जन्मे तेना गुणधर्म की बात हजारो वर्ष सुधी आ अभ्यास थयो छे, अने त्यारबाद आ शास्त्रो रचाया छे। सिंह राशि जे आपे शरूआतमां वात करी के नाम सिंह, हवे सिंह एटले आपणे कहीए जंगलनो राजा। बीजुं आपे एवी वात करी કે એ પોતાનો શિકાર પોતે કરે છે। ઋષિ મુનિ આ બધી વાતો અંદર શાસ્ત્રમાં પણ જુદી રીતે બતાવી છે, એ માનવીના ગુણધર્મની જોડે આ સિંહના ગુણધર્મને જોડ્યા છે કે આ માનવી કેવો હોય તો શિકાર કરતો હોય, આપણને એવું લાગે કે ભાઈ આ તો જંગલી પ્રાણી છે, તો શું આ સિંહ રાશિના લોકો આ પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોય, ઘણા લોકો એવો પણ સવાલ કરે છે। હવે ગુણધર્મ શું લેવાના છે, તો ઋષિ મુનિ કે સંપૂર્ણ ગુણધર્મ સિંહ રાશિના છે ને એ માનવીમાં જોવાના છે, તો કે સૌથી પહેલું શું, તો કે સિંહ રાશિ એટલે કે રાજા, એને દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જોઈએ। આ સિંહ રાશિનો સૌથી પહેલો ગુણધર્મ એટલે એને જંગલનો આટલા બધા પ્રાણીઓમાં રાજા સિંહને કહ્યું છે, કેમ કે બીજા કોઈ પ્રાણીઓને વર્ચસ્વ જોઈએ કે ના જોઈએ, પણ સિંહને તો પોતાનું વર્ચસ્વ જોઈએ જ છે। એટલે સિંહ રાશિવાળી વ્યક્તિ કોઈ ઘરમાં હોય, કોઈ ઓફિસ નોકરી વેપાર ધંધાની જગ્યાએ હોય, કોઈ સમાજમાં કોઈ જગ્યાએ હોય, જ્યાં પણ હોય, કોઈ ટોળાની અંદર હોય, તો પણ એને રાજસ્વ જોઈએ છે, એટલે એને પોતાનું રાજ ચાલવું જોઈએ। ઘણીવાર આપણે ઘરમાં એવી વ્યક્તિઓ જોઈશું કે પોતાની વાત ઘણી વાર સાચી હોય કે ખોટી હોય સવાલ એ નથી, સવાલ એ છે કે ભાઈ મહદઅંશે એ લોકો એવું માનતા હોય કે મારી જ વાત સાચી છે। એ આ સિંહ રાશિનો પહેલો ગુણધર્મ છે। હવે જો આગળ વાત કરું તો કે ભાઈ રાજા હોય સમજો, તો ખરેખર એવું નથી કે એ લોકોની વાતો કંઈ ખોટી મનાવવામાં એમને રસ હોય, પણ મોટે ભાગે રાજા હોય ને એને નિયમોના પાલન કરાવવાના હોય, એટલે એને નિયમમાં રહેવું પડે, એટલે જંગલનો રાજા છે પણ એ સિંહ નિયમમાં રહે છે। ઋષિ મુનિ એવું કહે છે કે ભલે શિકારી છે સમજો, જંગલી છે, છતાં પણ એવી પાશવી વૃત્તિ એનામાં આવતી નથી, એ પોતાનો શિકાર પોતાની જાતે કરે છે, એટલે પોતે પોતાની મહેનતથી જે મળે છે તે જ હાસિલ કરે છે, એટલે બેઈમાનીનો ગુણ તેનામાં બિલકુલ નથી। આ સિંહ રાશિની આ ખાસિયત છે। અને રાજા જે તો રાજાની જેમ પોતાના હકનું લે છે, બીજાના હકનું લેતો નથી, એટલે એવું કહેવાય કે પોતાનો શિકાર પોતે જ કરે છે। બીજું એવું કહેવાય કે ભાઈ શિકાર કરી લે, અને સિંહની આ ખાસિયત નાના આપણે અત્યારમાં ભણેલા છે દરેક લોકો કે ભાઈ એ શિકાર કરી લે પછી એ ફરી વારે ઘડી એ શિકાર નથી કરતો, એકવાર એણે ભોજન કરી લીધું સંતુષ્ટ થઈ જાય, તો આપણે ઘણા કિસ્સાઓમાં આવું સાંભળ્યું છે જોયું છે
कि बे चार दिवस सुधी ये मारण करेलू है एनुज भोजन करे जे अने भोजन कर्या पछी विश्राम करे जे एटले आराम पसंद होय जे अने पोताने जे मळी जाय पोतानी मेहनत नु पोताना कार्य नु एवो मनुष्यनी जोड़े तुलना करी ત્યારબાદ એ બીજાનું જૂઠવતો નથી અને આરામ કરે છે અને ભારે ઘડીએ કંઈ સ્વીકારો પણ કરતો નથી એટલે આ વ્યક્તિ એવી કે જીવનમાં પણ પોતાની મહેનતનું પોતાના કાર્યનું તેને ફળ મળે તો બીજાની લાલસા પણ નથી રાખ જે પોતાની જોડે છે એમાં એ રાજાની જેમ સંતુષ્ટ રહી અને રહે છે બીજું એવું કહેવાય કે આ ગુણધર્મ એવો છે સંતોષી બનાવે છે કે ભાઈ લોકોનું જોઈ તેને ઈર્ષા નથી થતી કેમ કે એક રાજાને કોઈની ઈર્ષા ના હોય સિંહને કોઈની ઈર્ષા ના હોય શાસ્ત્ર તો એવું કહે છે કે જેવા સિંહના ગુણ છે ને એવા રાજાઓના ગુણ હોય જે દેશનો રાજા પણ હોય ને એના ગુણ પણ એવા જ હોય કે જેવા સિંહના ગુણ છે એટલે માનવીના ગુણ આપણે રાજાઓના ગુણ પણ જોઈએ રાજા દયાળુ હોય તો કે રાજા લોકોનું ભરણ પોષણ કરવા વાળા હોય સિંહ પણ પોતાનું ભરણ પોષણ કરે છે એવું પોતાના પરિવારનું પણ ભરણ પોષણ કરે છે કદાચ એક અંશે આપણે ઘણી નાનકડી બાલ વાર્તામાં એવું જાણ્યું છે કે સિંહ ન્યાય પણ કરે જંગલમાં કોઈ પશુ પ્રાણી જોડે અન્યાય થયો હોય ને તો બાલ વાર્તાઓમાં એવું કહે છે કવિઓ કે સિંહ ન્યાય કરે છે નહીં આ જંગલમાં આવી જ રીતે દરેકે જીવવાનું છે ને આવી જ રીતે શાસન રહેવાનું છે અને અહીં આટલા નીતિ નિયમો પાડવાના છે એવું એવું કહેવાય કે ભાઈ ઘરની અંદર કે જે જગ્યાએ એને જો કોઈ પણ સત્તા સોંપાઈ હોય સત્તા તેની પાસે હોય એટલે એ આવા નીતિ નિયમનું પાલન કરાવે બધાને કાયદામાં રહેવાનું સૂચવે આવો સિંહ રાશિનો આ ગજબનો ગુણધર્મ છે બીજું એવું કહેવાય છે કે ભાઈ કે જ્યારે પણ સિંહ રાશિની વાત આવે તો કોઈની પી પાસે બીજાનું નથી લેવું પણ પોતાની પરિધમાં એટલે પોતાનું જે રાજ્ય છે એટલે એક સીમા હોય આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ જંગલમાં આપણે કંઈક જોવા જઈએ સિંહ દર્શન ત્યારે આપણને એવું કહે છે કે ભાઈ 50-60-70 કિલોમીટરના એરિયામાં સિંહ ફરે છે અને અહીંનો રાજા છે બીજો કોઈ સિંહ અંદર આવે ને તેની જોડે તે લડાઈ કરે છે એટલે એવું કહે છે પોતાનું છે તેમાં કોઈ જો કંઈ લેવા આવે તો તેને તે છોડતો નથી અથવા તેને બહાર ખદેડી દે છે એટલો શક્તિશાળી હોય એટલે સિંહ રાશિવાળા વ્યક્તિ કદાચ આપણને એવું લાગે કે શરીરે શક્તિશાળી છે કે નહીં કે જંગલમાં બધા સિંહ એકદમ પહેલવાન જેવા હોય એ જરૂરી નથી પણ હા એટલી શક્તિ એનામાં હોય છે પોતાના રાજ્યમાં કોઈને ઘૂસવા દેતો નથી જેમ એક રાજા કોઈ રાજ્યમાં રાજ કરતા હોય તો શરીરે દુબળા હોય પણ મનોબળથી એટલા મજબૂત હોય છે કે બીજાનું લેતા નથી પણ પોતાના એરિયામાં કોઈને ઘૂસવા દેતા નથી પોતાના એરિયામાં એટલે પોતાના બાળકોનું સંતાનોનું કે જે તેનું જે ગુજરાન ચલાવે છે એ બધાનું એ ભરણ પોષણ કરે છે એનું ધ્યાન રાખે છે એ બધાનું હિત જળવાઈ રહે તેનું તે ધ્યાન રાખે છે અને જો તેમાં કોઈ દખલ અંદાજી કરે તો તેને તે માફ કરતા નથી અને તેની સામે લડાયક બની જાય છે બીજું આપણે સિંહની વાતમાં એવું સાંભળ્યું છે કે ભાઈ નાના નાના કંઈ પશુ પ્રાણી કંઈ બી હોય ઘણીવાર કોઈ વાર્તાઓમાં આપણે જોયું બાળ વાર્તામાં કે હેરાન કરતા સિંહ હલતો પણ નથી એટલે એટલો શાંત હોય એટલે સિંહ રાશિવાળા એવું હોય કે નાની નાની બાબતોની પરવા કરતા નથી શાંત પડ્યા રહે છે અને એટલે એક સહન શક્તિનો પણ તેનામાં ગુણધર્મ છે કે ઘરમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ હોય તો એવું કે સિંહ રાશિવાળી વ્યક્તિ હોય ને સૌથી વધારે સહન શક્તિનો ભંડાર હોય કેમ કે નાની બાબતો અસર નથી કરતી કોઈ રાજાને કોઈ રાજા પણ હોય કોઈ રાજ્યનો તો રાજ્યમાં નાનું મોટું બધું બહુ થયા કરે નાના મોટા નુકસાનો તકલીફો લડાઈઓ ઝઘડાઓ કંઈનો કોઈ રાજ્યમાં તો થતું જ હોય તો એના પેટનું પાણી હલતું નથી હવે જો આપણે વાત કરીએ કે સિંહ રાશિ એટલે સિંહના ગુણધર્મ છે ને એક રાજાના ગુણધર્મ હવે કોઈ પણ રાજા હોય સમજો જંગલનો રાજા હોય કે રાજ્યનો રાજા હોય એવી રીતે આ સિંહ રાશિના લોકો તો કે ભાઈ અહમ કે ઈગો હોય કે નહીં તો કે રાજા હોય એટલે સ્વાભાવિકપણે અહમ ને ઈગો આવે શેનો આમ ને ઈગો આવે તો કે પોતાની સત્તા અંગે પોતાની એક સચ્ચાઈ અંગે કે અથવા પોતે જે એવું વિચારતા હોય કે અમે જે કરીએ છીએ સાચું છે એની વાત પકડીને પણ આપણને ઘણીવાર તેમનામાં ઈગો દેખાય હવે આ સ્વાભાવિકપણે આવે
એટલે આવે કે ભાઈ આ રાજાના ગુણધર્મ છે, આ સિંહના ગુણધર્મ છે. ઘણી વાર એવું હોય પણ, પરંતુ એક વસ્તુ ઋષિ મુનિ એવું કહે છે શાસ્ત્રમાં કે મેં પહેલા શરૂઆતમાં કહ્યું કે સિંહ કોઈ ખોટા કાર્યોમાં જોડાતા નથી, એટલે મહદઅંશે સાચા હોવાનું તેમને એક આવું એક આદત પડી ગઈ હોય છે. હાજી, એટલે એને કારણે તમે જરા પણ એમને કોઈ એમ કહી દે કે ભાઈ તમે ખોટા છો તો એ એમનાથી સહન થતું નથી. ઘણી વાર એવું બને કોઈ નાની વાતમાં ગેરસમજતી એ ખોટા પણ હોય, છતાં પણ તે તેમની વાતને પકડી રાખે છે. એટલે એઝ અ સિંહ અને એઝ અ રાજા તરીકે જે રાશિના ગુણધર્મ છે એમાં ઈગો આવે છે. ઘણી વાર એ ઈગો એટલો પણ આવે છે કે કોઈની જોડે ટકરાવ થાય ત્યારે તે પોતાની વાત લાંબો સમય મૂકી નથી શકતા. હવે જો રાજાના જે ગુણધર્મ સિંહ રાશિમાં આવ્યા એટલે નીતિ નિયમનું પાલન કરવું, હંમેશા નાના મોટા સમુદાયમાં આગેવાની લેતા હોય. જો આપ કોઈ પણ ઘર મેં વાત કરી કે ભાઈ ઘર કે સમુદાય કે કુટુંબ, ત્યાં મોટે ભાગે તેને કોઈ આદર્શ તરીકે પણ ગણવામાં આવે છે, કારણ કે તેનામાં સ્થિરતાના ગુણધર્મ છે. સ્ટેડી રહેવાના, શાંત રહેવાના, નીતિ નિયમથી ચાલવાના અને પોતે સંતોષી રહેવાના, આવા એક ગુણધર્મ છે. અને એક વ્યક્તિત્વ જે આપે કહ્યું કે ભાઈ અહમ, ઈગો કે ગુસ્સો, હવે સીમા ના હોય તો બીજા કોનામાં હોય. એટલે આ સિંહ રાશિમાં જે ગુણધર્મ છે, હવે ઘણી વાર એવું લોકો કે ભાઈ અહમ, ઈગો કે ગુસ્સો સીમા ના હોય તો બકરીમાં ઓછો હોય. એટલે વાત એવી છે કે ભાઈ હોય જ, અહમ પણ હોય, ઈગો પણ હોય, ગુસ્સો પણ હોય. કે આ જ પ્રકૃતિ ધરાવતી રાશિના બે જણા હોય પતિ પત્ની અને એકબીજાની ટેરી, એક એમ કહે છે કે સિંહ એક જ હોય, રાજા એક જ હોય, બે તલવારો એક મ્યાનમાં ન રહે, આવા સમય શું હોય? હવે રાશિ સિંહ હોય પણ પુરુષ અને સ્ત્રી આવી ગયા એટલે રાજા ને રાણી થઈ જાય, એટલે બે ની ઘરમાં ટેરેટરી એક જ હોય છે. ઘણા આવા અમારા સર્કલમાં પણ છે, ઘણા એવા લોકો પણ મને મળેલા છે કે બંને એક જ રાશિના છે, બંનેની બળવાન રાશિ, પણ એ પોતાના ઘર પરિવારનું ધ્યાન રાખે છે. હા, એક વાત એટલી નક્કી છે કે બંને એટલા આક્રમક છે અને બંને એવા હોય છે ઘણી વાર પેરેલર કે ભાઈ બંનેને પોતપોતાની વાત મનાવી હોય, એટલે ઘણી વાર એ લોકોએ પણ આવી બહુ લાંબી સમસ્યા થાય એટલે મને પણ એ વાત કરી છે. તમારા જીવનમાં પણ લોકોને પણ આવા અનુભવ હશે, બંને સિંહ રાશિના લોકો હોય ને બંને એટલા શાંત હોય ને જ્યારે વર્ષમાં એક જ વાર લડે છે ત્યારે ખતરનાક લડે છે. એટલે પછી ત્યારે એવી વાત આવે ત્યારે આપણે એવું શીખવાડી દઈએ છે, માર્ગદર્શન પણ આપેલું છે કે એક વાર સિંહે ઝૂકવાનું છે ને એક વાર સિંહણે ઝૂકવાનું. બિલકુલ બિલકુલ. એટલે આ નિયમથી લોકો ચાલે છે અને જીવન જીવે છે. જઈએ બરોબર. હવે મોટે ભાગે સિંહ રાશિના લોકો જ્યાં પણ હોય ત્યાં આગેવાની લેતા હોય. સિંહ રાશિનો આ બેઝિક ગુણધર્મ છે. બીજું એવું કે એક શક્તિ સભર હોય, દરેક પ્રકારની સારામાં સારી શારીરિક, સારામાં સારી માનસિક અને સારામાં સારી આત્મિક શક્તિઓ તેમનામાં હોય છે. બીજું એવું કહેવાય કે આધ્યાત્મિક હોય. આધ્યાત્મિક એટલા સેન્સમાં કહું છું કારણ કે જ્યારે આ બધા ગુણધર્મ આવે ને તો આધ્યાત્મ એની જોડે આવે છે. આત્મબળ આવે, આત્મ સંયમ આવે, શક્તિ આવે. અને જ્યારે એક રાજાના ગુણધર્મ આવે, આપણે મોટે ભાગે ઇતિહાસના રાજા જોયા છે, એ બધા ક્યાંય ને ક્યાંક ધાર્મિક રહ્યા છે. બીજું ધર્મ, એમના માટે ભગવાન ઈશ્વર એની પૂજા પ્રાર્થના તો કરી, પરંતુ માનવ સહજ ધર્મ હોય કે ભાઈ એકબીજાનું કે પોતાના પરિવારનું, પોતાના સમુદાયનું કે જે તેના રાજા જે રાજ્યના લોકો ભરણ પોષણ કરવું, ધ્યાન રાખવું, એ પણ એક ધર્મ છે. એટલે આવી રીતે દરેક જગ્યાએ આપ કોઈ ઓફિસમાં જુઓ, કોઈ ઘરમાં જુઓ, આખરી નિર્ણય આ સિંહ રાશિના લોકો કરતા હોય છે. એટલે સહજ એવું કહેવાય કે એમને સત્તા સોંપાય છે. ઘણી વાર ઘરમાં પણ સિંહ રાશિની વ્યક્તિ હોય, ટાઈમ બીંગ એ હારેલી આપણને લાગે કે એ પોતાની વાત મૂકી દે કે હારી જાય, પણ એવું માનવું નહીં કે હારે છે, એ ગમે ત્યારે ફરી એ વાત ખોલીને જીતી તો જાય છે. બળવો થઈ જાય. આ એક બળવાની વાત નથી, આ સિંહ રાશિનો ગુણધર્મ. એ વાત પોતાની સાચી હોય ત્યારે તે સામેવાળી વ્યક્તિને બતાવે છે. સમાજમાં પણ, સામાજિક ક્ષેત્રમાં આવા લોકો હોય તો પોતાની વાત એક ટાઈમ બીંગ મૂકી દે, પણ સમય આવે ત્યારે એ વાતને તે બતાવે છે.
એટલે મોટે ભાગે એવું કહેવાય કે ભરણ પોષણ કરવાની શક્તિ હોય છે સમાજનું, કુટુંબનું કે પોતાના પરિવારનું. એટલે દરેક વસ્તુ નવી શીખવા માટે પણ તૈયાર હોય છે, મહેનત કરવા પણ તૈયાર હોય છે, અને ઉંમરના કોઈ પણ ભાગમાં કાર્યરત રહેવા પણ તૈયાર હોય છે. આપણે જંગલમાં જોઈએ છે કે ભાઈ સિંહ વૃદ્ધ થાય તો એવું કંઈ જોયું નથી કે એને લોકો એના છોકરા ખવડાવતા હોય, એ એની જાતે છેક સુધી. એટલે એવી ખુમારીથી જીવતા લોકો સિંહ રાશિના જોવા મળ્યા છે. ઋષિ મુનિએ બહુ સમજી વિચારી અને આ રાશિઓના નામકરણ કર્યા છે. પણ કદાચ ઈશ્વરે આ નામકરણ માટે આ તારાઓના રીતે સેટ કર્યા છે કે ગોઠવાયા છે, એ પ્રમાણે વ્યક્તિની અંદર એવા ગુણધર્મ દેખાયા છે. સિંહ હંમેશા ન્યાય આપવો, ન્યાયમાં રહેવું, ની રીતે ચાલવું, આ બધા એક એના તેના બેઝિક ગુણધર્મ છે. હવે જો આ બધું આવ્યું, રાજપાટ આવ્યું, તો લક્ષ્મી પણ તેની જોડે હોય, સમૃદ્ધિ પણ તેની જોડે હોય, એક વિશેષ પ્રકારનું આધિપત્ય તેને મળે, એટલે ક્યાંય ને ક્યાંય તેને જીવનમાં સત્તાઓ મળે છે, સમૃદ્ધિ તેની જોડે. એવું કહેવાય કે બધા સિંહ રાશિવાળા જોડે સમૃદ્ધિ રહે છે, લક્ષ્મી આવે છે, જીવનમાં બીજા ચડાવ ઉતાર આવતા હોય છે, પરંતુ પોતે સારી રીતે રહી શકે, પોતાનું જીવન નિર્વાહ, પોતાના પરિવારનું નિર્વાહ કરી શકે તેવી તેની જોડે ધન, લક્ષ્મી, સમૃદ્ધિ રહે છે અને આવે છે. આ જ સિંહ રાશિના વાસ્તવિક ગુણધર્મો છે. અને તેમનામાં એક ગજબની જે શક્તિ છે, એ શક્તિ શારીરિક, માનસિક અને આત્મિક બળ હોય છે. એ આત્મબળ એટલું સોલિડ હોય છે, એને જ કારણે તે જીવનમાં ગમે તેવા ચંજાવાટો આવે છે. જંગલમાં એવું કહે છે કે ભાઈ તોફાનો કે આકસ્મિક તકલીફો ઓછી નથી આવતી, બહુ વધી આવે છે, છતાં પણ તે સૌથી ટકીને રહે છે. હિંસક પશુ કહ્યું છે, એટલે બહુ મોટા ગમે ત્યાં જીવનના ઉલટફેર આવે તો પણ સિંહ રાશિના લોકોમાં એની સામે લડવાની, જજુંબાની તાકાત છે. બહુ બધા ચડાવ ઉતાર આવે તો પણ એ અડગ અને સ્થિર હોય છે, સામાન્ય પરિસ્થિતિમાં પણ એ રીતે રહે છે, અને બહુ જ એવા લેવલે પહોંચે તો પણ શાંત અને સ્થિર એ જ રીતે રહે છે. આ સિંહ રાશિના ગુણધર્મ. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.